પ્રાંતિજ શહેરમાં બજાર ચોક વિસ્તારમાં તારીખ 15મી જૂનના રોજ રાત્રિના સમયે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજમાં કાર્યરત મોહદીસે આજમ મિશન દ્વારા જશ્ન સૈયદ નામે એક તકરીરી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં પ્રાંતિજ શહેર તેમજ આજુબાજુના ગામેથી મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ તબક્કે પ્રોગ્રામના મુખ્ય વક્તા તરીકે નાપાડથી પધારેલ હજરત અલ્લામા મૌલાના અમીનુદ્દીન કાદરી અશરફીએ ખૂબ જ અસરકારક અને શાનદાર તકરીર કરીને હુજુર મોહદીસે આજમ તથા આલા હજરત અહમદ રજાના જીવનચરિત્ર વિશે પ્રકાશ પાડીને ઉપસ્થિત જનમેદનીને પ્રભાવિત કરી દીધા હતા. તેમની વાણી અને એક એક શબ્દો ઉપર શ્રોતાઓ તેમને વધાવી લેતા નજરે પડતા હતા. ધર્મ અને ઈમાન અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપીને લોકોને જાગૃત કર્યા હતા. આ તબક્કે મોડાસાથી હજરત મુખ્તાર બાપુ, જમાલ મૌલાના અસલમ અશરફી, હિંમતનગર દારૂલ ઉલુમ હસનિયા શ્રી મુફ્તિ વજરી અલી અને પ્રાંતિજના ઇમામ સાહેબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજના મુસ્લિમ બિરાદરોએ આ તમામ વિભૂતિઓને આવકાર આપ્યો હતો. મોડી રાત સુધી ચાલેલ આ પ્રોગ્રામમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા હતા. મોહદીસે આજમ મિશન પ્રાંતિજના કાર્યકરો અફઝલ હુસેન દાણાવાલા, ડૉક્ટર ઇરફાનભાઈ મલમપટ્ટાવાળા તથા તેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવીને પ્રાંતિજનગરના ધર્મપ્રેમી મુસ્લિમ બિરાદરોને તકરીરના પ્રોગ્રામનું આયોજન કરીને લાભ આપ્યો હતો. આ ટીમ દ્વારા અવારનવાર આવા પ્રોગ્રામોનું આયોજન કરીને સરાહનીય કાર્ય કરવામાં આવે છે. પ્રાંતિજના પ્રતિનિધિ રમેશ મિસ્ત્રી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.